વલભીપુર વિદ્યાર્થી સંગઠન દ્વારા બિલ્ડિંગનું કામ આજ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા ના છૂટક્યા વિદ્યાર્થી સંગઠન દ્વારા રેલી રૂપે વલભીપુર મામલતદારને લેખિત આવેદન પાઠવવામાં આવ્યું. વલભીપુર વિદ્યાર્થી સંગઠન AVNSUI તેમજ સામાજિક જાગૃત નાગરિકો દ્વારા આજે વલભીપુર સરકારી વિનયન કોલેજનું બિલ્ડિંગનું કામ અંદાજિત 8-9 વર્ષથી ચાલતી વિનયન કોલેજ માટે જમીન ફાળવેલ હોય અને આ નવા બિલ્ડિંગના બાંધકામ માટે સરકારશ્રી દ્વારા અંદાજિત 12 કરોડ રૂપિયા પણ સરકારી જવાબદારીએ તંત્રને ફાળવેલ હોય પરંતુ આજ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા ના છૂટકે વિદ્યાર્થી સંગઠન દ્વારા રેલી રૂપે વલભીપુર મામલતદારને લેખિત આવેદન પાઠવવામાં આવેલ. સરકાર જો અહીંયા આવીને એમ કહે ને કે તમારી બિલ્ડિંગ ક્યાં છે, કે અહીંયા વિદ્યાર્થીઓ ક્યાં કઈ રીતના ભણે છે એ અહીંયા આવીને જોઈ જાય ને તો એને ખબર પડે કે વિદ્યાર્થીઓ પતરા હેઠે ભણે છે. ટાઢ તડકો ને વરસાદ એમાં ત્રણેયમાં અમે પતરા હેઠે બેસીને અમે ભણીએ છીએ. આજે અમે રેલી કાઢી છે, મામલતદારને અમે આવેદનપત્ર આપ્યું છે. અમને જો આનું પરિણામ નહીં મળે તો હજી એક અમે ધરણા ઉપર હોતે અમે બેસવાના છીએ. 97 વીઘા અમને જમીન મળી હતી, એમાંથી અમને 35 વીઘા જમીન અમને આપી છે, તો એમાંય હજી અમારી બિલ્ડિંગ નથી બની. 3 વાર ખાતમુહૂર્ત કર્યા છતાં અમને હજી પરિણામ નથી મળ્યું. ખાતમુહૂર્ત કરે તો પાયો તો ગાળે ને. હજી આમ આઈટીઆઈ અમારી પાછળથી કોલેજ બની છે, તો આઈટીઆઈની કોલેજ હોતે શરૂ થઈ ગઈ, બિલ્ડિંગ એની હોતે પોતાની થઈ ગઈ. 7 વર્ષથી અમારી કોલેજ સરકારી યુનિયન કોલેજ છે, તો પણ 7 વર્ષથી હજી અમને બિલ્ડિંગ નથી મળી. અમારા કેટલાય વિદ્યાર્થીઓ આગળ વયા ગયા ભણી ભણીને, હજી પાછળથી જે ભણીને આવે એને તો થાય ને કે બિલ્ડિંગ હોય એમ, એને તો એમ થાય ને કે અમારું પોતાનું બિલ્ડિંગ હોય. હજી અમને બિલ્ડિંગ નથી મળ્યું. 15 કરોડ જેટલી તો અમારે ગ્રાન્ટ હોતે આવી ગઈ છે, તો પણ હજી અમને બિલ્ડિંગ કેમ નથી ફાળવવામાં આવ્યું. અમારે એ પરિણામ જોઈએ છે કે અમને બિલ્ડિંગ જોઈએ. 6 મહિનાની અંદર અમારે બિલ્ડિંગ ઊભું થવું જોઈએ. ઊભું ન થાય તો કાંઈ નહીં, અમારે 2-3 વાળા થાય ને તોય અમારે અમને એમ થાય કે અમે એમાં ભણ્યા, અમારું બિલ્ડિંગ અમને જોઈએ સરકારી યુનિયન કોલેજનું. હજી અમને બિલ્ડિંગનું પરિણામ નહીં મળે તો હજી અમે આવીને આવી રેલી કાઢશું અને અમારી જમીને ઠેઠ રેલી લઈ જઈને ધરણા ઉપર અમે બેસવાના છીએ. જમીન 97 વીઘા ફાળવી છે, છતાંય અને ગ્રાન્ટ પણ મંજૂર થઈ ગઈ છે, 3 વખત ખાતમુહૂર્ત થયા છે, છતાંય તેનું કોઈ પરિણામ આપ્યું નથી. અને ટાઢ તડકો અને વરસાદમાં વિદ્યાર્થીઓ અમે પતરા નીચે બેસીને અભ્યાસ કરે છે. અમારી જમીન આપી છે, છતાંય જે અમારી 35% જમીન આપી છે એ જમીનનો તે ત્યાં કોઈના કબજામાં છે અને એ કબજે ખાલી કરાયું નથી. અને હમણાં ટૂંક સમય પહેલાં તે ડેબિટમાં એને એમ કીધું કે અમે 45 દિવસમાં તમારે બધું તમને બધી આખી કોલેજની માહિતી આપી દેશું, પણ અમારે કાગળ ઉપર કોલેજ નથી જોતી, અમારે વાસ્તવિક કોલેજ જોઈએ છે. અને જો કોલેજ નહીં બને તો ધરણા ઉપર ઉતરશું અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને શિક્ષણનો પણ બહિષ્કાર કરશું. KTV ન્યૂઝ ગુજરાતી સાથે હરીશ પવાર સિંહ.